ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. જ્યારે આપણા ત્રીજા ઇમામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પેદા થયા, ત્યારે અલ્લાહ પાકે ફરિશ્તા જિબ્રાઇલને મોકલ્યા, જેથી તે પાક નબી સાહેબને તથા એમના ખાનદાનને મુબારકબાદી આપે. આસમાનમાંથી નીચે આવતી વખતે ફરિશ્તા જિબ્રાઇલ એક ટાપુ પરથી પસાર થયા, જેના પર અલ્લાહે ફરિશ્તા ફિત્રુસને ઉતારી મૂક્યા હતા, કેમ કે તેણે શરારત કરી હતી. અલ્લાહે ફિત્રુસની પાંખો પણ લઈ લીધી હતી. જિબ્રાઇલને જતા જોઈને ફિત્રુસે પૂછ્યું કે તે ક્યાં જતા હતા. જિબ્રાઇલે તેને કહ્યું કે તે પાક પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને એમના પાક ખાનદાનને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જન્મની મુબારકબાદ આપવા જઈ રહ્યા હતા. ફિત્રુસે પૂછ્યું કે શું તે પણ તેમની સાથે જઈ શકે છે. જિબ્રાઇલે અલ્લાહ પાકની મંજૂરીથી તેની વાત માની અને તેને પોતાની સાથે નીચે જમીન પર જવા માટે લઈ લીધો. જ્યારે એ ફરિશ્તાઓ પાક પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની પાસે પહોંચ્યા અને એમને તથા એમના ખાનદાનને મુબારકબાદી આપી, તો નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફિત્રુસને કહ્યું કે તે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પાસે જાય. જ્યારે ફિત્રુસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના પારણાને હાથ લગાડ્યો, ત્યારે અલ્લાહ પાકે તેને તેની પાંખો પાછી આપી દીધી અને તેને માફ કરી દીધો. બોધ: અગર આપણે કાંઈ જોતું હોય તો એ બહેતર છે કે આપણા ઇમામો અલૈહિસ્સલામની મારફતે માંગો, કેમ કે તેઓ આપણા કરતા અલ્લાહ પાકની વધુ નજીક છે.